નમસ્તે મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર દીપક જોશી. વાત આજે દરબાર ગઢની, બાપુની ડેલી. કવિ દાદની અદ્ભુત રચના છે દરબાર ગઢની ડેલીનું, જે કવિ દાદે વર્ણન કર્યું છે સાહેબ, અદ્ભુત કવિતા. કવિ દાદ લખે છે કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ, અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. અરે તમે તો રાત દી ઘોર્યા રહેતા હતા, તમે તો રાત દી ઘોર્યા રહેતા હતા, તમારું રાત દી રખોપું કીધું છે બાપુની ડેલીએ. તમારું રાત દી રખોપું કીધું છે બાપુની ડેલીએ. અને કોઈના ભાગ્યમાં ક્યાં વિઘોય હતી સાહેબ? હે મારા, તમારા ભાગ્યમાં વિઘો જમીને નહોતી. દસ્તાવેજો તો ત્યાં નક્કી થતા હતા કે કોઈના ભાગ્યમાં ક્યાં વિઘોય હતી, કોઈના ભાગ્યમાં ક્યાં વિઘોય હતી. તમારું હાથબારમાં નામ કીધું છે બાપુની ડેલીએ. તમારું હાથબારમાં નામ કીધું છે બાપુની ડેલીએ. અને આમ દેવાય સાહેબ, ગૌશાળામાં આપી દે જમીન, ચારણને આપી દે, બ્રાહ્મણને આપી દે સાહેબ, માગે એને આપી દે. એ આમ દેવાય એમ પોતે દઈ અને પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીએ. અને દાદ કે ડેલીને આમ ન વગોવો, દાદ કે ડેલીને આમ ન વગોવો, ઘણું કીધા જેવું કીધું છે બાપુની ડેલીએ. તમને ઘણું કીધા જેવું કીધું છે બાપુની ડેલીએ. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. અદ્ભુત કવિતા છે સાહેબ. ગમે તો શેર કરજો, લાઈક કરજો. દીપક જોશીના જય ઓગણના.